ગુજરાતના શહેરી મતદારોએ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ખાસું એવું સહન કર્યું છે. ચૂંટણી અગાઉ એક માસ પહેલા કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાવા લાગ્યો હતો. ચૂંટણી સમય રાજકીય પાર્ટીઓ દ્વારા રેલી સંમેલનોમાં કોરોનાની ગાઈડલાઈનના સળંગ ધજાગરા ઉડતા હોવાની ખાસી એવી ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે હવે ચૂંટણીના પડતા જ મનપાની ચૂંટણી કોરોના વર્કવાની શક્યતા લઈને રાંદેર અને અથવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારોમાં સક્રિય બની બેનરો લગાડતા શહેરીજનોમાં છૂપો ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોર સુધીમાં કોરોના પોઝિટિવના નવા 18 કેસ સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ઢગલા બંધ કોરોના પોઝિટિવ કેસો મનપાના દફતરે નોંધાતા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ છેલ્લા એક માસથી સતત કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેના કારણે મહાનગરપાલિકાની કોરોનાને અંકુશમાં લેવા અંગેની કામગીરી પણ ધીમી પડી ગઈ હતી. કેસોમાં નોંધાઈ રહેલા સતત ઘટાડાને લઈને શહેરીજનો પણ નિર્ભળ બનીને ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. ચૂંટણી જાહેર થયા બાદ જાહેરસભા, પ્રચાર રેલીઓ અને સંમેલનોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ જોવા મળી હતી. છતાંય તંત્ર દ્વારા આ મામલે કોઈ ઘનિષ્ઠ કાર્યવાહી કરાય એવું જોવા મળ્યું નથી, જેથી ચૂંટણી બાદ કોરોના ફરીથી માથું ઉચકે તેવી શક્યતાને ધ્યાને લઈને હવે તંત્રએ પણ ચૂંટણી પડતાની સાથે જ ફરી એકવાર લોકો સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મનપા કમિશનર બચ્છાનિધિ પાની દ્વારા પણ કામગીરી સઘન બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે. શાળા કોલેજ કે પછી ટ્યુશન ક્લાસમાં એક પણ પોઝિટિવ કેસ આવે તો જે તે સંસ્થાને 14 દિવસ માટે બંધ કરી દેવાશે. માસ્ક નહીં પહેરનારાઓ સામે પણ દંડ વસૂલવાની કામગીરી આક્રમક તેમજ જરૂર પડે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આમ કોરોના નિયંત્રણ માટેની ગાઈડલાઈનના કડકાઈથી અમલીકરણ કરવા માટે રાંદેર અને અથવા ઝોનમાં પ્રતિબંધિત વિસ્તારોમાં શહેરનું આરોગ્ય તંત્ર સક્રિય બની બેનરો લગાડતા શહેરીજનોમાં છૂપો ભય જોવા મળી રહ્યો છે. અંતરે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા 18 પોઝિટિવ કેસો આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ચૂંટણી પૂરી થતાની સાથે જ મનપા દ્વારા કોરોનાની કામગીરી આક્રમક બનાવવાના નિર્ણયનો આગામી સમયમાં લોકો દ્વારા વિરોધ થવાની શક્યતા જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ કોરોનાની ગાઈડલાઈનનો સંપૂર્ણ ભંગ કર્યો છે, જેની સામે મહાનગરપાલિકાએ કોઈ સઘન કાર્યવાહી કરી નથી. રાજકારણીઓ સામે ઘૂંટણીએ પડેલા તંત્રએ હવે શહેરીજનોના ખિસ્સા ખંખેરવા આક્રમક કાર્યવાહી કરશે. ડોક્ટર આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર હેલ્થ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. સર, કોરોનાના જે રીતે ચૂંટણી પત્તાની સાથે આંકડા વધી રહ્યા છે, કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે? મહારાષ્ટ્રમાં આપ જાણો છો તે રીતે છેલ્લા અઠવાડિયાની અંદર કેસો ઉત્તરોત્તર વધી રહ્યા છે. સુરત કોર્પોરેશનનો વિસ્તાર મહારાષ્ટ્રની નજીકથી હોય અને સુરતમાં મહારાષ્ટ્રના પેસેન્જરની અવરજવર વધારે હોવાના પણ કારણે પણ સુરત કોર્પોરેશનમાં છેલ્લા દિવસોમાં થોડા કેસોનો વધારો નોંધાયો છે, જેના અનુસંધાનમાં ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય કોમર્શિયલ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગની સ્ટેટિક સેન્ટરની સંખ્યા વધારવામાં આવી છે. ધન્વંતરી રથ મારફત પણ ટેસ્ટિંગ માટેની કામગીરી વધારવામાં આવી છે. આ ઉપરાંત ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્લસ્ટર કન્ટેનમેન્ટની કામગીરીને ઘનિષ્ઠ કરવામાં આવી છે. સર, સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં બી કેસ વધ્યા છે, જેને લઈને હોમ ક્વોરન્ટાઇનની પ્રક્રિયા પછી શરૂ કરવામાં આવી છે. મુખ્યત્વે હોમ ક્વોરન્ટાઇન ICMR અને ગુજરાત સરકાર, ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ હાથ ધરવામાં આવતું હતું. હાલમાં પણ એક્ટિવ કેસીસ પૈકીના માત્ર 5-6% જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ થાય છે, બાકીના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ જ રહે છે અને જેનું વોર્ડ રૂમમાંથી ફોલોઅપ કરવામાં આવે છે. જે રીતે મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે તેને ધ્યાને રહીને સતર્કતાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ પણ ક્લસ્ટર કન્ટેનમેન્ટની કામગીરીને સતેજ અને ઘનિષ્ઠ કરી છે.